તારામ બધાયની ચહાડા દહ થયા ને એવ સણામાં નેદવા જા હું આજ દહ 11 આવ્યા મજૂર ને એવા આજ ખૂટે કે કામ થાય આજ કાલે 13 તો આજે 10 જ આવ્યા આ ખેતરમાં છેલ્લે ત્રાહિયા ત્રાહિયા હે ને ખૂણાના એમાં નેટ ઠાવ કહે ને તીમાં હમણી હું તું કે અટાણે તા વહેલો વહેલો નેદાઈ જાય પણ એ બહુ ખમ્યો આજ બપોરી નેદાય કે કામ થાય ને ઘેર થોડીક માંડવી ચોખવા આવ્યા માંડવી દે દીધી ને તે દું એકદમ તો ચોખ્ખે ગાતા એક આખી ગાડી ભરાઈ ગઈ ને તે દું નહોતું હમાણી એમાં માંડવી પછી આજ આવ્યા પાછા એ લગભગ તટાણમાં એને ચોખ્ખે લીધી વહેલા આવ્યા હતા ને જો વાને દેહ મૂલી ની એ હું પરવારે ને જ્યાં ઘરનું કર્યું પછી કાલો એ જ્યાં આમાં જા કાલે જેણકે ટેક્ટરથી ઢરડિયા તાણે લીધા ને એવા પાણી ચાલુ કરી દીધું એ તો છેલ્લે થોડો ખૂણો હે બપોરા કરવા જાય બધા પછી આ સુંદરી રાખી ના એમાંથી આ પાણી થી ગારે ગારે ના બધું માલ છે ને રસ ચાવા દેવાનો રસો કાઢી લેવાનો હા પછી આને ખેતર માં મૂકવાનું હા સાણા માં બહુ ઓલું બેક્ટેરિયા ભેગું હા ચાકુ ડગાર નું હવે એ ભી કરે લીધું તો આ સાણ નું બરાબર પાણી લઈએ દે તો ત્યાં કાઢી લેવાનું પાછું આ બહુ ગણ કરે સાણા રસ વધારે જવું જોઈએ પાણી ઓછું જવું જોઈએ આ બધું તો લાગતો કોક ને કુક સડતો ખેતર માં ફાયદો કરે રામ રામ સીતારામ બધાયની ચણામાં ત્રીજું પાણી કાઢવાનું ચાલુ કર્યું ને એવીમાં પછી બેક્ટેરિયાની ટ્રીટમેન્ટમાં સીઝોર બાયનોક્યુલન્ટ છે અને બીજું સુપરલાઈફ આ બે બેક્ટેરિયા જ છે બે બેક્ટેરિયામાં પોટાશ ઓગળતા બેક્ટેરિયા છે ફોસ્ફરસ ઓગળતા બેક્ટેરિયા છે અને એને ભેગું ભેગું આપણી છે આ ગોબરનો રસ ગોબરના રસમાં જાણો દ્રાવણ બેયનું બનાવે નાખવાનું ભેગું અને બેયનું ભેગું દ્રાવણ બનાવે અને આ હે 250 ગ્રામ એ 2.5 વીઘામાં થાય આ લીટર છે આ 5 વીઘામાં થાય આપણી રીતે દ્રાવણ બનાવે ને નાખી દેવાનું આ ટ્રીટમેન્ટ ચાલુ છે ત્રીજા પાણીની જાય જાય પાણી આ સણા ચણા હે માંડવીની આર્યુમાં જ વાવે દઈએ માંડવીની 4 ઇંચ 4 ઇંચ ને પછી આમાં વસમાં નાની પાવડી આખી દઈએ એટલી 3 આર્યમાં પાણી જાય પારિયું બધું વીખે નાખીએ પછી પાછું કરાવ્યું હોય ત્યારે પાછું ત્યાંથી થોડીયું થોડીયું કરી નાખીએ એટલે પછી પાણી આડું ફાટે નહીં પારિયું વીખે નાખવાનું કારણ એ કે આમાં અમે
માંડવીનું હાથી આંકીએ, માંડવીનું હાથી આંકીએ એટલે આમાંથી પારીઓ વિખાઈ જાય. પણ પછી આમાં વેસમાં આખા દીએ પાવડ્યું એટલે પાણી આમાં ટ્રેન્ડમાં વ્યું જાય, આ ડાબરું બહુ ફાટે નહીં. પહેલાં પાણીમાં કંઈ ટ્રીટમેન્ટ નહીં આપવાની કોરામાં વાવેલ, પછી બીજા પાણીમાં ટ્રાઇકોડર અને સુડોમોનસની ટ્રીટમેન્ટ આપેલ છે, અને એવા ત્રીજા પાણીમાં આપણે સિઝોર અને સુપરલેફની ટ્રીટમેન્ટ આપીએ. આ ટ્રીટમેન્ટ અમારે દર વર્ષે શેડ્યુલમાં હોય જ આ ટ્રીટમેન્ટ આપવાની. બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ હું શિયાળથી શિયાળક વરથી આપા, અને મારે ફૂગીનો બહુ પ્રશ્ન હતો ખેતરમાં, એટલે અટાણે ફૂગીમાં ઘણી રાહત છે આ ટ્રીટમેન્ટને લીધે. ચા એક રૂપાનું ગુલાબનું ફૂલ ઉઘડીએ. આમાં એટલે ખાતરનો નાખ્યો હતો ને સાણનો રેડ, પછીથી આ ગુલાબ છે આ કૂટો નીકળ્યો. આમાં કૂટા ઝીણા ઝીણા મલક બધા છે. ચા આવેલા અમે હે એટલે આમાં એ વાન આ અસર થયું આમાં નીકળે. હા ટાઈગરીએ આ અસર થયું આમાં જે કંઈ ફૂલ નથી ઉઘડ્યું, પણ રૂપારા કલરનો ઉઘડી માતા સેજ ઝીણા ઝીણા બે. તો વાગ્યા 3:30, હું જાય ઢોરનું કરવા. પછી કાલે અમે નેતા હતા ને મકાલાનો ક્યારો, એ અધૂરો રેગો. ડુંગળી તો નેદાઈ ગઈ, તો વટાણા નેતા હતા ને એ અધૂરા, વટાણામાંથી નેદી. ને આજે આ માંડવી થોડીક પડી હતી ને એ ચોખે ગા ખૂણામાં પડી હતી ને દેખાય એની અંધારું પડે નથી ચોખે ગા નથી. ત્યાં બીબડી નેટ પછી હોય ને એ બધું પડ્યું, ફ્લેશ લાઇટ કરા ને તો દેખાય. હા ચા આ સેલે સેલે નીકળે ને એ બધું હે માંડવી બીડ આ ડેલો વારવો જોઈએ ને આ બધું હમું કરવું જોઈએ વાવલે. અને આગળમાં અહીંયા ફીફી ધોઈને મલક પડે માંડવીમાં તો હોય ને, માંડવીમાંથી ખરી હોય બધું. આ બધું વારે કાલે કરીએ હમું, કાલે તો પ્રમાણે દીધે છે તો ટાઈમ ચડ્યો તે દોજે કાલે તા. હા લે ટાઈગરીએ મજૂર આવી ગયા લગભગ, હજી આજે નહીં ખૂટે. હાલ આજ નેદડો નહીં ખૂટે. હાલે લાવતો રે, હાલે એને ઘણા સડગતો એ હાલે હાલ બહાર નીકળી ના બેસે સાહેબ. હાલે લાવતો રે બહાર, આવતો રે બહાર તારી જગ્યાએ બેસે છે. તારે તું હું નાખી દીધું તું નાલ ટાઈગરીએ તો એનાથી નહીં કરવું ને. ચાલો એને બહાર કાઢા, હું બેહુંનું કરાવ ને પછી નેદવા જા. જઈને પપ્પા તો પાણી જ કરે સણામાં, મોટા ખેતરમાં નેદાઈ ગયું નથી. આજીમાં સાલું કર્યું બપોર પછી, એ તો રાત પારી દીનું પાણી સાલું રહી ગયું. ચો આ હે ડુંગળીમાં, ડુંગળી થોડીક ને દે જે થોડોક ડુંગળીમાં હે આ બધું એનું વટાણા હે ને, એ વટાણામાં હે નેદ, ટમેટીમાં હે નેદ. એ વટાણે હું નેદવા આવે તે હું નાખી દીધું નેદવાનું સાલું પાડીએ બહેન નેદા ને, કદાચ આમાં ડુંગળી હે ભૂંહાઈ જાય છે. મોટું મોટું હોય ને પાછું ઉપડતું આવે, એમાં પાણી એમ થોડાક દી થયા તું ફેરવું ને પાછું હવાની ઠાર આવે ને ત્યાં લીલું હોય ને પોસું હોય જ્યાં ઉપડતું આવે. તો અહીં દાંતળી લઈ આવી, કોઈક નો ઉપડે ને તો ઉપાડ લેવાથી દાંતળીને અણી લેતી. બળેલો હોય વધારે પડતો હતા ને એ બી થઈ ગયું છે આ બળેલામાં, સીધો પાકે ચા બી થઈ ગયા. પાણી ચડે ને એટલે કામ ઘાઈ બીતા થઈ જાય એમ વધે એવું હોય તો એ ફરખી બે જા આ પારી નેદવા માંડે.